नमस्कार मित्रों, नमस्कार बाळकों। आजना वीडियोनी अंदर धोरण 6 सामाजिक विज्ञान एकम नंबर 4 भारतनी प्रारंभिक राज्य व्यवस्था आ पाठना प्रश्नों आ वीडियोनी अंदर जोवाना छे। तो तमाम मित्रों आ वीडियो अंत सुधी निहाळजो, जेथी आवनारी परीक्षाओनी अंदर खूब उपयोगी थशे। शुरुआत करिए प्रथम प्रश्न थी। आर्यक वंशनो स्थापक कौन छे अथवा आर्यक वंशनो संस्थापक कौन छे? तो आ प्रश्नों जवाब आशे बिंबिसार। आगळनो प्रश्न जुए मित्रों। प्राचीन समय में मगधनी राजधानी राजगृह कई नदीना किनारे आवेली हती? प्रश्न ने बराबर मित्रों समझो कि प्राचीन समय में मगधनी जे राजधानी जे राजगृह जेने आपणे गिरी व्रज नामथी पण ओळखीए छे ते कई नदीना किनारे आवेली छे? तो आ प्रश्ननो जवाब आवशे गंगा सोन नदी। आगळ जोईए मित्रों। आर्यक वंशमां बिंबिसार राजा पछी कोण मगधनी राजगादी उपर आव्यो? एटले के बिंबिसारना अवसान बाद कोण मगधनी राजगादी उपर आव्यो? तो अजातशत्रु એ બિંબિસારનો પુત્ર હતો અને અજાતશત્રુએ પોતાના પિતા બિંબિસારની હત્યા કરીને ગાદી ઉપર બેઠો હતો। આગળનો પ્રશ્ન જોઈએ। આર્યક વંશ પછી કયો વંશ મગધની ગાદીએ આવ્યો હતો? તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો નાગવંશ। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। નાગવંશનો સંસ્થાપક કોણ ગણાય છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે શિશુ નાગ, એ નાગવંશનો સંસ્થાપક છે એટલે કે સ્થાપના કરી હતી। આગળ જોઈએ નંદવંશની સ્થાપના કોણે કરી હતી? તો આ પ્રશ્નનો જવાબ આવશે મહાપદ્મનંદ। મહાપદ્મનંદ નામના રાજાએ નંદવંશની સ્થાપના કરી એટલે કે નંદવંશનો સંસ્થાપક કોણ? તો મહાપદ્મનંદ। આગળ જોઈએ મિત્રો કયા રાજાને ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્યનો નિર્માતા કહેવામાં આવે છે? પ્રશ્નને બરાબર મિત્રો સમજો, કયા રાજાને ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્યનો નિર્માતા કહેવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે મહાપદ્મનંદ ને ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્યનો નિર્માતા કહેવામાં આવે છે। આગળ જોઈએ મિત્રો કયા રાજાના સમયમાં મગધ એ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું? તો આ પ્રશ્નનો જવાબ પણ મિત્રો મહાપદ્મનંદ। જે મહાપદ્મનંદ રાજા હતો એના સમયની અંદર આ જે મગધ છે ખૂબ શક્તિશાળી રાજ્ય બન્યું હતું, જેને કલિંગની અંદર નહેરોનું નિર્માણ કરાવ્યું હતું, એને એક ઉપાધિ મળેલી, એક ઉપનામ મળેલું હતું એકરાટ। આ પણ મિત્રો તમે યાદ રાખી શકો એકરાટ। એકરાટ ઉપનામ મગધના કયા રાજાને મળ્યું હતું? તો મહાપદ્મનંદને। અને પુરાણોની અંદર મહાપદ્મનંદને પરશુરામનો બીજો અવતાર પણ કયો છે? આ પણ મિત્રો તમારે યાદ રાખવાનું છે। રાજાની પસંદગી લોકો દ્વારા કરવામાં આવતી તેવા રાજ્યને કેવું રાજ્ય કહેવામાં આવતું?
तो मित्रों गण राज्य कहेवामां आवतुं। आगळनो प्रश्न जुए, प्राचीन समयमां शासन व्यवस्थामां गण राज्यमां प्रत्येक सभ्यने खाली जग्या गणवामां आवतो तो राजा गणवामां आवतो। आ प्रश्नों जवाब आवशे राजा। आगळनो प्रश्न जुए मित्रों, लोको द्वारा प्रत्यक्ष के परोक्ष पद्धति वड़े चूंटायेला वड़ा द्वारा शासित राज्य एटले कयुं राज्य? के लोको द्वारा प्रत्यक्ष अथवा परोक्ष वड़े जे चूंटायेला वड़ा द्वारा जे शासित रे शासन चालतुं होय एवुं राज्य एटले केवुं राज्य? तो मित्रों तमारे याद राखवानुं छे गणराज्य। केवुं राज्य? गणराज्य। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રાચીન સમયમાં વૈશાલી નગર કયા લોકોનું પાટનગર હતું? તો આ પ્રશ્નનો જવાબ આવશે લિચ્છવીઓ, જે લોકો હતા એમનું નગર હતું વૈશાલી। આગળનો પ્રશ્ન જોઈએ, મગધના કયા રાજાને પરશુરામનો બીજો અવતાર માનવામાં આવે છે? तो महापद्म नंद ने पुराणों की अंदर उल्लेख छे कि मगधनो एवो कयो राजा हतो जेने परशुरामनो बीजो अवतार कहे छे? तो महापद्म नंद। आगळनो प्रश्न जुए, प्राचीन भारतना गणराज्य समयमां लोकोना भूखरा रंगना विचित्र माटीना वासणो કયા નામે ઓળખાતા હતા? તો ઘૂષણપાત્ર। આગળનો પ્રશ્ન જોઈએ, સુરસેન મહાજનપદની રાજધાની કઈ હતી? તો આ પ્રશ્નનો જવાબ આવશે મથુરા। આપણો લાસ્ટ પ્રશ્ન, પ્રાચીન સમયમાં પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ કયા મહાજનપદ તરીકે ઓળખાતો? તો ગાંધાર। બે પ્રશ્નો બાકી રહી ગયા છે મિત્રો, જોઈ લઈએ આપણે કે મગધના કયા રાજા એ અવંતી જે પ્રદેશ છે એને મગધ સાથે સામ્રાજ્ય સાથે ભેળવી નાખ્યું હતું? તો શિશુનાગ જે રાજા હતો એને અવંતીને મગધ સાથે ભેળવી નાખ્યું હતું, એટલે કે ભેગું કરી નાખ્યું હતું। લાસ્ટ પ્રશ્ન, શિશુનાગના પુત્રનું નામ જણાવો। વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કાલાશોક, એના પુત્રનું નામ શું છે? કાલાશોક। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। ખૂબ ખૂબ આભાર।